नमस्कार समाचार साथे हूँ निशित राजगुरु। बुलेटिन की शुरुआत करिए एक महत्वपूर्ण समाचार जो तमने अवगत करावी दिए। दिवस सौथी मोटा समाचार अमदावाद आपने जणावी दिए कि जे समाचार मिली रहा है अमदावाद थी आ समाचार मिली रहा है जे प्रमाणे बात करिए पुलिस कमिश्नरे जाहिरनामु बहार पाड्यू छे जग्या पर चार थी वधु लोको एकठा न थई शके। एक महत्वपूर्ण समाचार शहर की जाहिर व्यवस्था जाळवा आ निर्णय लेवामां आव्यो छे तेवुं जणावामां आव्युं छे। पुलिस कमिश्नरे जाहिरनामु बहार पाड्यू छे 144 ની कलम लागू करी देवामां आवी छे। 25 फेब्रुआरी थी 11 मार्च सुधी कलम 144 लागू रहेशे। पुलिस कमिश्नरे आ जाहिरनामु ते जोईने बहार पाड्यू छे के कोई अव्यवस्था न सर्जाय, कोई तंगदिलीनुं वातावरण न सर्जाय ते माटे शहर की शांति और व्यवस्था जाळवी राखवा माटे कमिश्नरे आ प्रकारनो निर्णय लीधो छे। 25 फेब्रुआरी थी 11 मार्च सुधी 144 ની कलम लागू करी देवामां आवी छे। पुलिस कमिश्नरे जाहिरनामु बहार पाडीने एक ज जग्याए चार थी वधु लोको एकठा न थई शके माटे शहेरमां 144 ની कलम लागू करी छे। संवाददाता गौरव पटेल अमारी साथे जोड़ाया छे, तेमनी पासेथी वधु माहिती मेळवीए। गौरव, 144 ની कलम लागू करवामां आवी छे, कया मुद्दाने ध्यानमां राखीने कमिश्नरे आ जाहेरनामुं प्रसिद्ध कर्युं छे? जी ऋषि, ज्यां सुधी वात छे त्यां सुधी अमदावाद शहर એ મેગા સિટી તરીકે ઓળખાઈ આવે છે અને લગભગ 60 લાખથી વધારાની વસ્તી અમદાવાદ સિટીમાં જોવા મળે છે। સામાન્ય રીતે કોઈ પણ પ્રકારની જો ગતિવિધિ હોય કે કોઈ પ્રકારની સંવેદનશીલ પરિસ્થિતિ જણાય તો કમિશનર દ્વારા શહેરની શાંતિ અને સુરક્ષા જોખમાય તેના હેતુથી જાહેરનામું બહાર પાડવામાં આવતું હોય છે। અને અમે જ્યારે કોઈ પણ સંવેદનશીલ ઘટનાની વાત હોય તો અમદાવાદ એમાં ટોપ્સના સ્થાને હોય છે। આતંકવાદીઓના સોફ્ટ ટાર્ગેટમાં અમદાવાદ રહેલું છે, ત્યારે પીરિયોડિકલ જે જાહેરનામું કહેવાય તે જાહેરનામું કમિશનર દ્વારા 8 દિવસ એટલે દર 3 મહિનાના અંતરે બહાર પાડવામાં આવતું હોય છે, જેના ભાગરૂપે ફરી એકવાર કમિશનર ડી કે સિંહ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે જેમાં 144ની કલમ લગાડવામાં આવી છે, જે અંતર્ગત કોઈ પણ જાહેર સ્થળોએ સભા કે સરઘસ કરવા નહીં, રેલી કાઢવી નહીં, પ્રદર્શન યોજવા નહીં અને 4 માણસથી વધારે માણસે ભેગું થવું નહીં। છેલ્લા એકાદ વર્ષથી જો વાત કરીએ તો જે રીતે અમદાવાદમાં અલગ અલગ સમાજના આંદોલનોએ ઉભરો ઠાલવ્યો, કહી શકાય કે શરૂઆતમાં પાટીદાર અનામત આંદોલન થયું, જ્યાં ઠેર ઠેર રેલીઓ સભાઓને સરઘસો થતી હતી, જેના પગલે પરિસ્થિતિ જોખમાતી હતી, કાયદોની વ્યવસ્થા પણ તૂટતી હતી। ત્યારબાદ ઠાકોર સેનાની વાત કરીએ તો ઠાકોર સેનાના પ્રદર્શનો પણ અમદાવાદ શહેરમાં નાની મોટી જગ્યાએ જોવા મળ્યા, જેના કારણે કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ જોખમાય તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ હતી। છેલ્લી વાત કરીએ તો જિગ્નેશ મેવાણીની આગેવાનીમાં દલિત આંદોલને પણ રંગ પકડ્યો અને દલિત આંદોલન તો છેક ટ્રેન રોકવા સુધીનો પ્રયત્ન કર્યો, એટલે આ પ્રકારના આંદોલનો થાય તો તેનાથી કાયદો અને વ્યવસ્થા સીધી રીતે જોખમાતી હોય છે। અમદાવાદની જે સામાન્ય પબ્લિક હોય તેને સીધી તેની અસર થતી હોય છે, તેની રહેણી કરણી અને જીવન ધોરણ પર પણ અસર પડતી હોય છે। આવા સંજોગોમાં ક્યારથી વધુ માણસો ભેગા ના થાય, શાંતિ અને સુલેહનો ભંગ ના થાય તેવા આદેશથી કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। ગૌરવ, એક તરફ આજે સાણંદમાં હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો અને ત્યારબાદ વિધાનસભા સત્રમાં પણ હંગામો થયો, તેને ધ્યાનમાં રાખીને જો એક તરફ એ વાતને બાજુમાં રાખી અને 144ની કલમ લાગુ કરવામાં આવી, શું એને કોઈ સંબંધ હાલ લાગી રહ્યો છે કે સાણંદની જે ઘટના અને પોલીસ કમિશનર દ્વારા 144 લાગુ કરવામાં આવી, શું એના પણ પડઘાના ધ્યાનમાં રાખીને આ પ્રકારનું પગલું લેવાયું છે? જે ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે છેલ્લા કેટલાક સમયમાં અલગ અલગ સમાજના આંદોલનને રંગ પકડ્યો છે અને એ આંદોલનનું એપિસેન્ટર જે રીતે અમદાવાદ થતું જાય છે, ત્યારે અમદાવાદના શહેરીજનો અમદાવાદના નાગરિકોને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે, ચારથી વધુ માણસો ભેગા થાય તો ક્યાંક ને ક્યાંક હોબારો અથવા હુલ્લડ થવાની શક્યતાઓ રહેલી હોય છે, જેના કારણે પોલીસનું જે કામ છે કે કાયદો વ્યવસ્થા સાચવવાનું, ગુનેગારોને પકડવાનું, એ કામમાંથી અલગ પડીને પોલીસ આ લોકોના પ્રદર્શન અને ટોળાશાહીના જે વાતાવરણ હોય તેમાં ક્યાંક ને ક્યાંક બંદોબસ્ત ગોઠવાઈ જતું હોય છે, એટલે પોલીસનું કામ સીધું રીતે ડિસ્ટર્બ થતું હોય છે। આવા સંજોગોમાં કોઈ પ્રદર્શન, ધરણા, જાહેર સભાઓ સરઘસ ના થાય અને જેના કારણે કાયદોની પરિસ્થિતિ ના જોખમાય તેના હેતુથી આ જાહેરનામું બહાર પાડવામાં આવે છે। નિશ્ચિત, બિલકુલ ગૌરવ, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ। તો ગૌરવ પટેલ અમારી સાથે જોડાયા હતા, જેમણે જણાવ્યું કે અનેક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કમિશનર દ્વારા આ જાહેર